वडोदरा सावली पिलोल गाम की घटना के गत रात्रे माताजीना मंदिर चौक में गरबा रमवा बाबते बबाल थी गई। गाम में गरबा रमता दलित समाज की महिलाओं ने गरबा रमती रोकवामां आवी हती। नवरात्रि में गामना गरबे रमती दलित समाज की महिलाओं ने काढ़ी मुकवामां आवी अने गरबा न रमवा देवानो आक्षेप करायो छे। अमारा समाज गरबा में गरबा न रमाय तेम कहीने झगड़ो कर्या होवानो पण आक्षेप करायो छे। पिलोल थी सावली पोलिस मथके महिलाओं सहित टोळा उमटी पड़ा और होबाड़ो मचावी दीधो हतो। वडोदरा ग्राम्य पोलिस डीवायएसपी पण आ मामले घटनास्थले पहुंची गया था। सावली पोलिस मथके पहुंचीने छत्रसिंह परमार, मुकेश परमार, लालजी परमार अने ताराबेन परमार सामे फरियाद नोंधावी छे। बहार काढ़ो छो तो एवं कहवा मांगे कि ते भंग्या छो, ते हरिजन छो, एट तमने बहार काढ़वामां आवे छे, तमारे अमारी जोड़े नहीं रमवानुं, तो शुं अमारो हरिजन होवुं ए छे। सावली पुलिस स्टेशन ने हद में पिलोल गाम में गई रात्रि गरबा रमवा समय एक बनाव एवं बने लो कि जेमा एक बहन तथा तेनी भत्रीजी दलित परिवार गरबा रमता था। ते दरमियान एक गुजरियात परिवार बहने एने गरबा रमवा ना पाड़ी और जाति विषय अपमानित कर्या, जेथी ते रड़ती रड़ती तेना पति ने जाण करता। एना पति ते लोकोने समझावा जता तेमने जाति विषयक अपमानित करी गाळो दई अने त्यांथी काढी मूकेला, जेथी जे अन्वये सावली पुलिस स्टेशन में एट्रोसिटी एक मुजबनो गुनो दाखल थयेल छे अने स्थळ पर पोलिस बंदोबस्त गोठवी देवामां आवेल छे। सुले शांतिनो भंग न थाय ते माटेनी तमाम प्रकारनी कार्यवाही करवामां आवेल छे अने आगळनी तपास SC ST सेलना DYSP करी रह्या छे। तो आज विषय वधु जानकारी लईशुं संवाददाता युनुस गाजी पासेथी। युनुस, जे रीते दलित समाज ने महिलाओं साथे भेदभाव करायानो आरोप छे, पोलीसे फरियाद तो नोंधी छे, परंतु आगळ आ मुद्दे केवा प्रकारनी कार्यवाही अत्यारे थई रही छे? नरेन्द्रसिंह, जे महिला छे तेनी जे आपत्ति हती ते मुजब जे FIR नोंधी લેવામાં આવેલી છે અને પ્રક્રિયા મુજબ જ SC ST સેલના DYSP ને આ સમગ્ર મામલે તપાસ સોંપી દેવામાં આવેલી છે। પરંતુ વાસ્તવમાં જે મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તે જ પ્રકારની ઘટના છે કે કોઈ અંગત અગાઉની કોઈ બાબતો છે તેને કારણે આખી આ વાત ઊભી કરવામાં આવેલી છે કે કેમ તે તમામ બાબતોની ખરાઈ કરવામાં આવી રહી છે। જિલ્લા પોલીસ વડા દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવામાં આવેલા છે અને DYSP કક્ષાના અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવેલી છે। આ ઘટનાના કોઈ પડઘા ન પડે અને વાસ્તવિક હકીકતો શું છે તે તમામ બાબતો અંગે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને જે વિસ્તાર જે સાવલી તાલુકાનું પિલોલ ગામ છે તે સમગ્ર વિસ્તારની અંદર લોખંડી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવેલો છે। એ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જે વિગતો જાણવા મળી રહી છે તે મુજબ મહિલા સાથે કોઈ ગેરવર્તણૂક તો થઈ છે, પરંતુ તે કયા કારણોસર થઈ છે, વાસ્તવમાં જે રીતે મહિલા દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે તે મુજબ થઈ છે કે અન્ય કોઈ હકીકતો છે, તે તમામ બાબતોની ખરાઈ કરવામાં આવી રહી છે અને જેની ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે તેની ધરપકડ સહિતની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલી છે। રદરથી આભાર યુનુસ સમગ્ર જાણકારી બદલ। તો સાવલીના પિલોલ ગામની ઘટના, દલિત પરિવારની મહિલાઓને ગરબે રમતા રોકવામાં આવી અને તેને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। માતાજીના ગરબામાં ગઈકાલે રાત્રે દલિત વર્ગની 2-3 મહિલાઓને ગરબા રમતી રોકવામાં આવી અને તેને ત્યાંથી બહાર કાઢવામાં આવી હતી। તો આ સાથે જ TV9 સાથે વાત કરવા જોડાયા છે રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર। પ્રદીપભાઈ, જે રીતે સાવલીના પિલોલ ગામની આ ઘટના સામે આવી છે, દલિત મહિલાઓને ગરબા રમતી રોકવામાં આવી છે અને પોલીસ દ્વારા જે લોકો એ તેને રોકી હતી તેની સામે ફરિયાદ તો નોંધવામાં આવી છે, પરંતુ આ 18મી સદીની માનસિકતા હજુ પણ 21મી સદીમાં અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે, આપ આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરાવશો ખરા? સમગ્ર ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્ર સમાજને સામાજિક રીતે બધાને સાથે રાખીને ચાલવાની સરકાર છે જી। કોઈ વ્યક્તિ ને એક કોઈ એકાદ કોઈ વ્યક્તિની માનસિકતાના કારણે કોઈ પણ એક સમાજની ઉપર આક્ષેપ કરો અથવા બીજા સમાજ પર આક્ષેપ કરો અથવા એ આખો સમાજ ખરાબ છે,
એવી ક્યારેય માનસિકતા રાખવી ના જોઈએ કોઈ પણ. જી, ગામની વ્યક્તિગત બનાવ પણ આવી બાબતોમાં આગળ આવતો હોય છે. અમે એસપી ને અને ડીવાયએસપી ને અમારી મેં જાતે સૂચના આપી છે. જી, જે કાયદેસર તત્વો છે કાયદેસર કાર્યવાહી કરવા માટે મેં એમને સૂચના આપી છે. અને ભવિષ્યમાં આવો આવી ઘટનાઓ ના બને એના માટે અમે લોકો સામાજિક રીતે બધા લોકોને એક કરીને આખા ગામની અંદર સમગ્ર ગુજરાતનું વાતાવરણ સામાજિક વાતાવરણ રહે, ક્યાંય પણ આવા બનાવો ના બને એની પૂરી તકેદારી રાખવામાં આવશે. બિલકુલ પ્રદીપભાઈ, આપ કહી રહ્યા છો તકેદારી રાખવામાં આવશે, પરંતુ ગુજરાતમાં અવારનવાર આવા બનાવો, જે સામાજિક ભેદભાવના બનાવો આવતા હોય છે, તે ન થાય તે માટે હવે રાજ્ય સરકાર ખાસ શું એક્શન લેવા માંગે છે? અમે લોકો સામાજિક રીતે જેટલા બી સમાજના લોકો છે, હું મારો જિલ્લાનો પ્રવાસ, જે જિલ્લાનો પ્રવાસ હશે એ જિલ્લાના કલેક્ટરની માધ્યમથી એક સામાજિક એક કમિટી હોય છે. જી, એ કમિટી નું જે જિલ્લામાં આવી કમિટી નું એનું પુનઃગઠન કરવામાં આવશે. પુનઃગઠન કર્યા બાદ એ લોકો સાથે બેસીને ચર્ચા વિમર્શ કરીને દરેક ગામમાં ગુજરાતના 18-18 ગામડાઓમાં સામાજિક એકતા બનાવી રહે એ દિશામાં કામ કરવામાં આવશે. જી, આભાર TV9 સાથે વાત કરવા બદલ. તો રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા પ્રધાન પ્રદીપભાઈ પરમાર કહી રહ્યા છે કે આ જે ઘટના બની છે તે ખૂબ જ વખોડવા લાયક છે, પરંતુ સાથે સાથે ગુજરાતના તમામ ગામડાઓમાં સામાજિક જે સમાનતા, સામાજિક એકતા જળવાઈ રહે અને આ પ્રકારે કોઈ ભેદભાવ ભર્યું વાતાવરણ ન થાય તે માટે ખાસ કમિટી પણ બનાવવામાં આવશે. એકાદ કોઈ વ્યક્તિની માનસિકતા ભેદભાવ ભરી હોઈ શકે, પરંતુ સમગ્ર સમાજની માનસિકતા એવી ન હોઈ શકે તેવું મહત્વનું નિવેદન રાજ્યના કેબિનેટ પ્રધાન પ્રદીપભાઈ પરમારે આપ્યું છે. તો પ્રદીપ પરમારે એમ પણ કહ્યું કે આ જે ભેદભાવની જે નીતિ છે તે દૂર થાય તે માટે સરકાર, તેમનો વિભાગ સતત આગામી દિવસોમાં કાર્યશીલ રહેશે. આપણે જણાવી દઈએ કે વડોદરાના સાવલી નજીકના પિલોલ ગામની ઘટના, કે જ્યાં દલિત પરિવારની મહિલાઓને ગરબા રમતી રોકવામાં આવી અને તેમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા, અને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ 4 વ્યક્તિઓ સામે નોંધવામાં આવી છે. જોકે બનાવ બાદ ગામમાં તંગદિલી વ્યાપી ગઈ હતી અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ હાલ સમગ્ર ગામમાં પરિસ્થિતિ થાળે પડેલી જોવા મળી રહી છે. તો સાથે જ ભેદભાવ કરનાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી, સામે ફરિયાદ પણ હાલ દાખલ થઈ ચૂકી છે. પરંતુ જે રીતે હમણાં જ TV9 સાથેની વાતચીતમાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા પ્રધાન પ્રદીપ પરમારે કહ્યું કે આવા બનાવો ન બને તે માટે સૌ કોઈ સાથે મળીને, સરકાર પણ સાથે મળીને, તેમનો જે વિભાગ છે તે સાથે મળીને આગામી દિવસોમાં કાર્યરત રહેશે અને ગુજરાતના તમામ ગામડાઓમાં એક ખાસ કમિટીનું ગઠન કરવામાં આવશે કે જેથી આવા ભેદભાવવાળા બનાવને ટાળી શકાય. તો પિલોલ ગામમાં દલિત મહિલાઓને રોકવામાં આવી અને ગરબામાંથી તેમને બહાર કાઢી મૂકવાની ફરજ પાડવામાં આવી, અને આ જ કારણોથી સમગ્ર ગામમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. ગુજરાતમાં આટલા સમય બાદ 18મી સદીના જે માન્યતા પ્રણાલિકા હતી તે જ રીતે 21મી સદીમાં પણ તે હજી દૂર નથી થઈ તેની વાતનો પુરાવો આ પિલોલ ગામમાંથી સામે આવ્યો. ભક્તિનો સૌ કોઈને અધિકાર છે, તો પછી ભેદભાવ કેમ? સવાલ એ જ ઉઠી રહ્યો છે, શું દલિતોને ગરબા રમવાનો અધિકાર નથી? શા માટે દલિત પરિવારને રોકવામાં આવ્યા? પોલીસ તમામ મુદ્દે તપાસ કરશે અને ત્યારબાદ જ સાચી હકીકત ખ્યાલ આવશે. કારણ કે આ શું કોઈ અંગત બનાવ હતો કે પછી જાણી જોઈને દલિત પરિવાર સાથે ભેદભાવ રાખવામાં આવ્યો, તે મુદ્દે પણ તપાસ થશે.